हाल ખેડૂતોએ મહામેહનતે અને મોંઘા બિયારણ લાવીને તરબૂચની ખેતી કરી છે ત્યારે હાલ લાખો રૂપિયાના તરબૂચનો યોગ્ય ભાવ ના મળવાના કારણે તરબૂચ ખેતરોમાં જ પડી રહેવા પામ્યા છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વાત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની। મેઘરજ તાલુકામાં મોટા ભાગે ખેડૂતોએ હાલ ખેતીમાં તરબૂચનું વાવેતર કર્યું છે। લગભગ 500 વીઘાથી વધુ જમીનમાં તરબૂચનું વાવેતર કર્યું છે। તરબૂચની ખેતી 70 દિવસની હોય છે। મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તરબૂચનો ઉતારો પણ આવ્યો છે। લગભગ 1 વીઘે 650 થી 700 મણ તરબૂચનો પાકનો ઉતારો આવ્યો છે, ત્યારે સામાન્ય રીતે સિઝનમાં 350 થી 400 રૂપિયે મણ તરબૂચ વેચાય છે અને દરરોજની જિલ્લા અને જિલ્લા બહાર અને અન્ય રાજ્યોમાં પણ મેઘરજના તરબૂચ વર્ષોથી વેચતા હતા, પરંતુ લાખો મણ તરબૂચનો પાક ખેતરમાં જ પડી રહ્યો છે। લોકલ ટ્રેક્ટરમાં ભરી ફક્ત 5 થી 10 રૂપિયે કિલો એટલે કે 100 થી 200 રૂપિયે મણ તરબૂચ વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે, જેના કારણે હાલ ખેડૂતની હાલત કફોડી બની છે। હાલ તરબૂચની ખેતીમાં 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યારે મોંઘા ભાવના બિયારણને કારણે ખેડૂતને પોતે કરેલ ખર્ચ પણ નીકળતો નથી। તૈયાર થયેલ તરબૂચનો પાક ખેતરમાં જ પડે ફાટી જવા પામે છે। આમ યોગ્ય ભાવના કારણે તરબૂચનું વેચાણ ના કારણે ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવે છે, ત્યારે આવા ખેડૂતોને સરકારની સહાય મળે એવી ખેડૂતોની માંગ છે। જયદીપ પાટિયા, જેડેશ ટીવી, મેઘરજ। મારું નામ પંચાર પ્રકાશ દેખાભાઈ, અમે તરબૂચની ખેતી કરેલ છે। લગભગ 2-2.5 મહિના થઈ ગયેલ છે અને હાલ તરબૂચ તૈયાર થઈ ગયા છે, પણ આજે કોઈ માલનો ઉપાડ નથી, કોઈ લેવા માટે તૈયાર નથી, એટલે અમારે ગામડે ફરીને 5 રૂપિયા અને 10 રૂપિયા માલ વેચવો પડે છે। મારો અંદાજે 25 હજારથી ઉપરનો ખર્ચો છે, તો આજ સુધી મને ફોર્મ પૂરું વળતર મળે એવું શક્ય નથી, એટલે ખેડૂતો માટે સરકારશ્રીને કોઈ પણ રીતે ખેડૂતોને સારી કોઈ સહાય મળે એ રીતે સરકારશ્રીને પ્રયત્નો કરવા જોઈએ એવી મારી વિનંતી છે, અને ખેડૂતોને સારા યોગ્ય ભાવ મળી રહે એવી મારી વિનંતી છે। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા। માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મોં, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990003।